નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર રિઝલ્ટ સેટમાં આપણે 10 11 અને 12 એટલે કે 10 11 અને 12 સુધી પહોંચી ગયા છે. તો એની અંદર સરસ મજાની સ્ટેપ ટેપ એન્ડ ક્લેપ સરસ મજાની લાઇન્સ આપેલી છે, અભિનય સાથે કરવાની છે. તો સ્નેપ ટેપ અને ક્લેપ, સ્નેપ એટલે ઝડપથી, ટેપ એટલે કે વાળવું અને ક્લેપ એટલે તાળી પાડવી, બરાબર છે. તો અભિનય સાથે કરવાનો છે તમારે. સ્નેપ એટલે ઝડપથી, સ્નેપ એટલે ઝડપથી, ટેપ એટલે વાળવું અને ક્લેપ એટલે કે તાળી પાડવી, બરાબર છે. પુટ યોર બુક ઇન યોર બેગ. પુટ પુટ એટલે કે મૂકવું, યોર એટલે કે તમારી, બુક એટલે કે બુક. પુટ યોર બુક, પુટ યોર બુક ઇન યોર બેગ, તમારી બેગ ની અંદર તમારી પુસ્તક મૂકવાની છે. અભિનય સાથે કરવાનું છે તમારે. તો પુટ યોર બુક ઇન યોર બેગ, તમારી બેગ ની અંદર તમારી પુસ્તક ને મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, તમારી નોટબુક ને તમારી બેગ ની અંદર મૂકો. ત્યારબાદ સ્ટેપ યોર ફિંગર એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ એટલે કે વાળવું, સ્નેપ એટલે કે, સ્નેપ એટલે કે ઝડપથી, ઝડપથી તમારી આંગળી ને વાળો. પુટ ધ ચોક ઓન ધ ટેબલ, ચોક ચોક ને ક્યાં મૂકવાનો છે, ઓન ધ ટેબલ. ઓન એટલે કે ઉપર, ટેબલ એટલે કે ટેબલ. પુટ એટલે કે મૂકવું. પુટ ધ, પુટ ધ ચોક ઓન ધ ટેબલ. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, હેંગ એટલે કે લટકાવવું. હેંગ એટલે શું થાય, લટકાવવું. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, વોલ એટલે કે દીવાલ. વોલ એટલે શું થાય, દીવાલ. દીવાલ ઉપર ચિત્રને લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ટેપ એટલે કે વાળવું, તમારા પગને વાળો. તમારા પગને ફીટ એટલે કે પગ, તમારા પગને વાળો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો, ગો એટલે જાવ. ગો એન્ડ નિયર, નિયર એટલે કે પાસે. ગો અને જાઓ, તમારે તમે જાઓ અને દરવાજા પાસે ઉભા રહો. સ્ટેન્ડ એટલે કે ઉભા રહેવું. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. ફેન એટલે કે પંખો, અંડર એટલે નીચે. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, પંખા નીચે જાઓ અને ત્યાં ઉભા રહો. રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. રેઝ, રેઝ એટલે કે હાથ ઊંચા કરો. રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, તમારા હાથ ઊંચા કરો અને ફરીથી તાળીઓ પાડો. તો સરસ મજાની લાઈન છે તમારે અભિનય સાથે કરવાની છે. પુટ યોર બુક ઇન યોર બેગ. પુટ એટલે કે તમારી બેગ, પુસ્તક લઈ અને તમારી બેગમાં નાખો. ત્યારબાદ સ્નેપ સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ, તમારી આંગળી છે એને વાળવાની છે. ત્યારબાદ હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, પિક્ચર ને ચિત્ર ને ક્યાં ચોટાડવાનું છે, ટીકાડવાનું છે, ત્યાં ઓન ધ વોલ. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, તમારા પગને ટેપ એટલે કે વાળવું, તમારા પગને વાળો. ત્યારબાદ ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, દરવાજા પાસે જાઓ. નિયર એટલે કે પાસે. ગો, ગો એટલે જવું. ગો એન્ડ, ગો ધ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો, તમે દરવાજા પાસે જઈ અને ત્યાં ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ ધ, ગો એન્ડ પંખાની નીચે. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, પંખાની નીચે જઈને ઊભા રહો. રેઝ યોર હેન્ડ અને ક્લેપ ક્લેપ ક્લેપ. રેઝ એટલે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડો. ત્યારબાદ એક્ટિવિટી નંબર 2 આવે છે. સરસ મજાની વાર્તા છે. તમે ગુજરાતીની અંદર એક સરસ મજાની વાર્તા સાંભળી હશે. ઊંચેથી હાથ ઉપાડ્યું, બરાબર. નો સાંભળ્યું હોય તમારા ભાઈ બહેનને અથવા તો કોઈ મોટા એક સાંભળી હશે. ઊંચેથી હાથ ઉપાડ્યું, બરાબર છે. ભાગો રે ભાઈ ભાગો, પટણ આવી પટણ આવી. ઊંચેથી હાથ ઉપાડ્યું, સરસ મજાની કાવ્ય છે, બરાબર છે. એ તમારે લખવાની છે અને વાર્તા સ્વરૂપે લખવાની છે. એક્ટિવિટી નંબર 2, એક્ટિવિટી નંબર 2 માં પણ એવી જ કંઈક વાર્તા છે જે અંગ્રેજીમાં આવેલી છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય, સ્કાય એટલે આકાશ. ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય ઇઝ ફોલિંગ, ફોલિંગ એટલે પડવું. આકાશ પડી રહ્યું છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. વોઝ ધેર વોઝ અ ડિયર, ધ લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. એક ચિકન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. ચિકન ને શું કહે છે, મરઘીનું બચ્ચું. એક ચિકન હતું, તેને શું કહેતા હતા, ચિકન લિકન. સી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી વેન અ લીફ ફેલ રાઈટ ઓન હર હેડ. હેડ એટલે માથું, હેડ એટલે શું થાય, માથું. ચિકન છે એ ક્યાં હતું,
लीफ, लीफ એટલે પાંદડું, બરાબર, ફળ એટલે પડું, ફળ એટલે પડું, જ્યારે ચિકન ની ઉપર પાંદડું પડ્યું એટલે કે મરઘીના બચ્ચાની ઉપર પાંદડું પડ્યું, ઓન હર હેડ, હેડ એટલે માથા પર, હેડ Yeah.
खुशी खुशी हियर दिस सी बिगन टू रन विथ देम विदाउट सेइंग अ वर्ड एक पण शब्द सांभळ्या વિના खुशी खुशी છે એ પણ એની સાથે દોડવા માંગે છે બાય એન્ડ બાય ધે મેટ લાયન અને ત્યારબાદ છે એ કોને મળે છે લાયન સિંહને મળે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હની પેની ટુકી લુકી ટુકી લુકી એન્ડ ખુશી ખુશી અલગ અલગ નામ છે પક્ષીઓના બરાબર છે જે વાર્તામાં આપેલા છે રિયલમાં હોતા નથી બરાબર છે તો ચિકન લિકન લુકી 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 ખુશી ખુશી એન્ડ હેની પેની અને લુકી લુકી અને કુકી લુકી અને લુકી લુકી આ અલગ અલગ નામ છે એને સિંહે પૂછ્યું તમે બધા ઘોડી ને ક્યાં જાઓ છો ક્યાં ભાગો છો ધ સ્કાય ઇઝ ઓનલી અ પીસ ઓફ ઈ ફેલ રાઈટ ઓન ચિકન લિકન હેડ આકાશ પડી રહ્યું છે અને એમાં એક ટુકડો છે એ ચિકન લિકન ના માથા પર પડ્યો છે શો મી વેર ઇઝ ઈટ લાયન આસ્ક ત્યારે સિંહે જે પ્રશ્ન કર્યો ક્યાં છે એ આકાશ મને બતાવો ચિકન લિકન લુક ધેમ ધ ટ્રી ચિકન લિકન છે એ વૃક્ષ સામે જોઈને કહે છે લુક ધેમ ટુ ધ ટ્રી ધેમ વૃક્ષને જોવો ધેર વેર મેની ડટ ડ્રાય લીફ ધેર ત્યાં ડ્રાય એટલે સૂકા સૂકા પાંદડાઓ કેટલા બધી પડેલા બતાવો વેર ઇઝ યોર સ્કાય તમારો આકાશ ક્યાં છે ધ લાયન આસ્કે ચિકન લિકન હેની પેની કુકી લુકી 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 એન્ડ ખુશી ખુશી લાફ બધા જે છે એ હસવા માંડે છે બરાબર ઊંચે થી આપ કર્યો વટણ આવ્યું વટણ આવ્યું નીચે ઉપર થી આપ ફાટ્યું પીટ મારી માંગી રાખી કે ભાગો રે ભાઈ ભાગો બરાબર છે સરસ મજાની ઉકળતી ની વાર્તા છે તે તમારે ક્યાંક થી શોધીને લખવાની છે તો આનો પણ અલગ અલગ જે પક્ષીઓ છે એ બધા એકા બીજાની વાત સાંભળી અને ભાગે છે છેલ્લે અંતે છે એ કોને મળે છે સિંહને મળે ત્યારે સિંહ એને પ્રશ્ન કરે છે ક્યાં છે તમારું આકાશ મને પણ બતાવો ત્યારે આકાશ બતાવે છે તો ત્યારે શું હોય છે પાંદડા સૂકેલા પાંદડા પડેલા હોય છે સૂકેલા પાંદડાઓ બતાવે છે ત્યારે એ બધા જે પક્ષીઓ છે એ હસવા માટે ખુશી ખુશી બરાબર છે ચિકન લિકન એ બધા જે છે હસવા માટે એટલે સરસ મજાની વાર્તા આપી તો આ અમારે ખાસ યાદ રાખવા જેવા સ્પેલિંગ ધ સ્કાય ઓરિંગ આકાશ પડી રહ્યું છે લીફ એટલે કે પાંદડું થાય છે સ્પેલિંગ છે એ પણ તમારે નોંધ